जय गुरुदेव। ऋषि चिंतन चैनल में दरेक स्नेहीजनों हार्दिक स्वागत करवामां आवे छे। आजनो विषय छे व्यक्तित्वनी ओळख। व्यक्तिने ओळखवा माटेनी एक ज कसोटी छे, ते छे नम्रतायुक्त उच्च कोटिनी वाणी। व्याख्यान आपवानी कला ए वात जुदी छे। मंच उपर तो बधा ज लोको शानदार होय तेवुं लागे छे, परंतु प्रत्यक्ष संपर्कमां आवतानी साथे ज तेनुं असली स्वरूप जणाई आवे छे। जे प्राण वाणीमां छे ते परस्पर चर्चा व्यवहार करवाथी स्पष्ट रूपे नजरे सामे आवी जाय छे। वाणी ज व्यक्तिनुं स्तर नक्की करी नाखे छे। व्यक्तित्वने बनाववा माटे वाणीमां विनम्रता होवी अत्यंत आवश्यक छे। डुंगळी खानारना मोढामांथी जे दुर्गंध आवे छे, दारू पीनारना मोढामांथी जे सुगंध आवे छे, पायोरियाना रोगथी पीड़ित व्यक्तिना पेड़ाओमांथी दुर्गंध आवे छे, तेवा प्रकारे वाणीनी कड़वासनी अशिष्टता ज्यारे क्यारे छुपावी शकाती नथी। तेनी भ्रष्टता वाणी द्वारा हमेशा पकड़ाई ज जाय छे। पोतानी अणघड़ता दूर करो अने बीजाओनुं सन्मान करवानुं शीखो। केटलाक लोकोने प्रशंसा करवानुं आवडतुं नथी, परंतु ફક્ત નિંદા કરવાનું જ આવડતું હોય છે। વ્યક્તિના સારા ગુણો જુઓ અને તેનું સન્માન જાળવવાનું શીખો। તેના સારા પરિણામો તમને મળવાનું તરત જ શરૂ થઈ જશે। વાણીની વિનમ્રતાનો અર્થ માત્ર ખુશામત કરવી અને અલંકારો જોડી દેવા તેવો નથી। કોઈની પણ ચાપલૂસી કરવી, તેને વાણીની મીઠાશ કહેવી એ યોગ્ય નથી। આ બંને અત્યંત ભિન્ન બાબતો છે। બીજાઓના સદગુણ અને સત્કાર્યોની પ્રશંસા કરવી અને વાણી મીઠી વાણી ઉચ્ચારવી એ એક એવો સદગુણ છે કે જે વ્યક્તિને લોચુંબકની જેમ આકર્ષી પોતાની તરફ ખેંચી લાવે છે અને વ્યક્તિને પોતાનો બનાવી લે છે। જો તમે આ ગુણને પોતાની અંદર પેદા કરશો તો બીજા બધા લોકો તમારા પોતાના બની જશે। તેના માટે ભીતરના અહંકારને ઓગાળી નાખો। પોતાની ઈચ્છા બળાઈ કામનાઓ અને સ્વાભિમાનને ઓગાળી નાખવું તેનું નામ છે સમર્પણ। સમર્પણ કરવાનું મેં તમને વારંવાર કહ્યું છે અને તેનો શું પ્રભાવ છે, તેના જે અનંત લાભો છે તેના વિશે પણ મેં આપને બધી બાબતો કહી છે। પોતાની ઇમેજ ખૂબ જ વિનમ્ર બનાવી દો। જે સ્વયંસેવક જેટલો વિનમ્ર છે તેટલો જ તે મોટો છે। પોતાની ઇમેજ એક મેનેજરની, એક ઇન્ચાર્જની, એ બોસની જેવી નહીં હોય, પરંતુ એક સ્વયંસેવક જેવી બનાવી દો। જે સ્વયંસેવક જેટલો વિનમ્ર છે એટલા જ બીજાંકુર તેની અંદર રહેલા છે। આવા બીજાંકુરણો બધાની અંદર હાજર હોય છે, પરંતુ અહંકારને કારણે તેનો વિકાસ થતો નથી। અહંકાર અને બાહ્ય આડંબર બંધ થવાની સાથે જ આ અંકુરણો વિકસિત થવાના ચાલુ થઈ જશે અને જીવંત બનશે। આપની અંદર જુઓ અને અંદરના આત્માને ઢંઢોળી નાખો કે તમે સાચું સમર્પણ કર્યું છે કે નહીં। વાણી એ તો વ્યક્તિત્વનું મૂળભૂત હથિયાર છે। સામેની વ્યક્તિ ઉપર પ્રહાર કરવો હોય તો તલવાર નહીં, વાણીની ધાર જરૂરી છે, હિંમતની જરૂરી છે। હિંમત નહીં હોય તો હાથમાં રહેલી તલવાર પણ વ્યર્થ છે। જો આપની વાણી સત્ય હશે તો તમારું વ્યક્તિત્વ જીવંત બની જશે। આપ બોલવા માંડશો અને સામેવાળી વ્યક્તિને આપ પોતાની બનાવી શકશો। આપણી વિનમ્રતા, બીજાઓનું સન્માન અને વાણીની મીઠાશ એ જ તો છે વ્યક્તિત્વ ઘડનારના ઘડતરના મુખ્ય હથિયારો, જેના સાચા ઉપયોગથી જ તો આપણું વ્યક્તિત્વ પ્રભાવશાળી બની શકે। અસ્તુ।